મિત્રો મજામાં. મિત્રો, થોડા સમ્સ એવા કે જે ઘણી ઇન્ક્વાયરી હોય છે કે સર આમાં અમે મૂંઝાય છીએ, તો આજે થોડા અલગથી તમને સમ જુદા જુદા વિભાગના મૂક્યા છે કે જેમ કે આવી વસ્તુમાં બધા મૂંઝાય છે કે સર પહેલાં આ કરીએ કે આ કરીએ. તો મિત્રો, એટલું બધું સિમ્પલ છે કે જો અહીંયા તમે ક્યાંય કાઉન્સ લખેલ નથી, જ્યારે કાઉન્સ ન હોય અને ડાયરેક્ટ આવું હોય જેમ કે 11 + 15 - 12 / 4 × 7, તો શું પહેલાં કરું? 7 + 28 કરી નાખવા કે પહેલાં 15 - 12 કરી નાખવા, શું કરું? તો મિત્રો, આવું હોય ને ત્યારે કંઈ ગભરાવાનું નથી, આવું વારંવાર પૂછાય જ છે. તમારે માત્ર ભા ગુ સ બા બસ આ યાદ રાખવાનું છે કે પહેલો ક્રમ ભાગાકાર, બીજો ગુણાકાર, ત્રીજો સરવાળો, ચોથો બાદબાકી. બસ કામ પતી ગયું. જો પહેલો ભાગાકાર ક્રમ હોય તો તમારે 12 / 4 જ પહેલાં કરવાના, એટલે તમે તરત કહેશો કે 12 / 4 એટલે 3. પછી તો ગુણ્યા છે એટલે તમે આ જ કરી લેશો, 3 × 7 = 21. તો આટલી વસ્તુમાં શું આવ્યું? તો 21 આવ્યું. હવે સાઇન તો કેવી છે? માઇનસની જ છે. તો 12 / 4 એટલે -3 હતું અને આ -21 છે. હવે તમે સરવાળામાં આમાં કદાચ ક્રમ બદલાવો તો કંઈ ફેર ન પડે, પણ જો જોઈએ 11 ને 15 તો કેટલા થશે? તમે તરત કહેશો કે સર 26 થાય, અને 26 માંથી 21 જાય તો જવાબ આવશે 5. તો એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો, આટલું સિમ્પલ છે. ખાલી યાદ શું રાખવાનું છે? ભાગુ સબા, અને આ જ ક્રમની અંદર પહેલાં ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી. ઇઝ ઇટ ઓકે? મિત્રો, અહીં પણ આવું વારંવાર પૂછે છે કે ભાઈ કોઈ સંખ્યા આપી હોય એના વિરોધીનો વ્યસ્ત, અથવા વ્યસ્તનો વિરોધી, અથવા તો ખાલી વ્યસ્ત કે આવું કંઈક. તો મિત્રો, આ ગમે ત્યારે પૂછાય છે ને, એટલું બધું સિમ્પલ છે કે વિરોધી એટલે શું કરવું અને વ્યસ્ત એટલે શું કરવું. તો એક નાનકડું સૂત્ર યાદ રાખી લેશો મિત્રો, જયેશસરનું સૂત્ર રેડી છે. સાવ સાદું સીધું છે કે વિરોધીની સાઇન બદલાવો, વિરોધીની સાઇન બદલાવો, વ્યસ્તને શીર્ષાસન કરાવો. તો વિરોધીને તમારે સાઇન બદલાવવાની છે, વ્યસ્તને શીર્ષાસન કરાવવાનું છે. મિત્રો, આપણે સિમ્પલી સમજીએ કે કોઈ પણ સંખ્યાની વિરોધી કોણ થાય, એટલે 5 હોય તો એનો વિરોધી કોણ થશે? -5. દાખલા તરીકે 10 છે, એનો વિરોધી કોણ થશે? -10. -3 તો એનો વિરોધી શું થશે? વિરોધીની સાઇન બદલાવો એટલે વિરોધી મળી જાય, એટલે 3. બરાબર, ઓછા હતી તો પ્લસ કરી નાખો, પ્લસ હોય તો ઓછા. બસ કોક કહેશે -1/2 તો +1/2, કોક કહેશે 4/7 તો -4/7. આ વાત થઈ વિરોધીની. તો વિરોધી માટે તમે ક્લિયર થઈ ગયા. તો એવી જ રીતે ધારો કે કોઈ એમ કહેશે કે સર અમારે વ્યસ્ત માટે શું કરવું? તો મિત્રો, વ્યસ્ત માટે સાવ સિમ્પલ કે જે આપેલ છે એનું શીર્ષાસન કરો. શીર્ષાસન એટલે શું? દાખલા તરીકે 4/7 છે, તો 4/7 છે એનું શું થાય? તો તમે એનું શીર્ષાસન કરાવી એટલે 7/4 થશે. જો એની સાઇન બદલાવતા નથી જેમ છે, બરાબર. દાખલા તરીકે આ 1/2 છે, તો 1/2 શીર્ષાસન કરાવો એટલે 2/1, એટલે કે 1/2 વ્યસ્ત કોણ થશે? તો 2. સેમ વસ્તુ 10 છે, તો તમને ખબર છે 10 હોવું એટલે 10/1, તો 10 વ્યસ્ત કોઈ પૂછે તો તમે તરત કરશો કે 1/10. બરાબર, 5 વ્યસ્ત 1/5, -5 વ્યસ્ત ઓછા, કારણ કે સાઇન છે એમને, -1/5. તો મિત્રો, આટલું સિમ્પલ. તો હવે તમે બધું જાણો છો કે ભાઈ વિરોધી અને વ્યસ્ત બંને પૂછ્યું તો બંને કરી નાખો, આમાં કંઈ ખાસ છે નહીં. તો આપણા પ્રશ્નમાં 4/3 વિરોધીનો વ્યસ્ત, તો પેલા લખીએ છીએ આપણે 4/3. ચાલો, એનું વિરોધી એટલે કોણ? તો એના વિરોધી -4/3, કારણ કે સાઇન જ બદલાવાનું, વિરોધીની સાઇન બદલાવો એટલે આ વિરોધી આવી ગયા. બરાબર, અને એનો વ્યસ્ત, એનું વ્યસ્ત કરવું એટલે હવે સાઇન એમને રહેશે, ખાલી વ્યસ્ત કરવું એટલે એનું શીર્ષાસન કરાવો. તો આ એનો જવાબ. એવો કઈ જવાબ છે? જરૂર છે. મિત્રો, કોક કહેશે નહીં સર, મારે પહેલા વ્યસ્ત કરવું છે ને પછી વિરોધી કરવું, તો ક્યાંય ફેર પડતો નથી. જેમ કે આનું આપણે પહેલા વ્યસ્ત કરીએ તો શું થાય? 3/4, પછી 3/4 વિરોધી ગોતી તો શું થશે? -3/4. તો વિરોધીની સાઇન બદલાવો, વ્યસ્તને શીર્ષાસન કરાવો. તો મિત્રો, બેઝ બરોબર પકડાઈ ગયો હોય તો અહીં આપણે માટે શબ્દ લખી નાખશું કે વિરોધી માટે, કોઈ પણ સંખ્યાને વિરોધી માટે સાઇન બદલાવો અને વ્યસ્ત માટે શીર્ષાસન કરાવો. તો મિત્રો, છે ને સિમ્પલ. તો આવા તો અનેક વાર પૂછાયેલા છે, તમે જોશો તો તમને આવડી જશે. એટલે આપણે થોડું જે લોકો નવા છે એમના માટે આ કંઈક નવી નવી વાતો એને લાગતી હોય એવી આપણે જોઈ લઈશું. તમારી જરૂરથી કોમેન્ટ્સ લખજો. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આવા પ્રશ્નની અંદર
एक थी 2000 सुधी में आती पूर्ण घन संख्या केटली? जो तमने अमुक पूर्ण घन संख्या सुधी सीधे मोटे मोटे आवड़ती हो तो तुम फटाफट जवाब लखी सको, पर तमने एटली तो खबर छे के पूर्ण घन संख्या एटले के 10 नो घन एटले 1000, बरोबर? तो 1000 छे एनु घनमूळ पूर्ण संख्या मळे छे, ला पूर्ण घन संख्या छे। તમે સર સ્ટાર્ટિંગની જુઓ તો 1, 2, 4, 2, 8, 75, 79, 27, 64, 64, 64 આ બધી યાદી છે। હવે 11નો ઘન તો સ્વાભાવિક છે, 1000થી આપણે 2000 સુધી જવું છે। 11નો ઘન એ તમને આવડે છે, મેં તમને શીખડાવ્યું હતું એમ કે 11 × 11 એટલે 121, એના ગુણ્યા 11 એટલે આ બબેનો સરવાળો અને છેવાડાના છે એમને, તો 11નો ઘન છે 1331 છે। એ જ રીતે 12નો ઘન કરશો એટલે 1728, 13નો ઘન કરશો 2197। મિત્રો તરત અટકી ગયા કે ટોટલ આ 2000થી વધી જાય છે, તો એનો અર્થ કે 12 સંખ્યા છે એ તમને ટોટલ મળે, તો આપણો જવાબ શું આવશે? 12। તો મિત્રો બસ આવું સિમ્પલ સિમ્પલ ક્યારેક પૂછાય છે, પણ આપણી તૈયારી એવી હોવી જોઈએ કે આપણા તમામ માર્ક્સ મળી જવા જોઈએ। તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ। હા, તમારી કોમેન્ટ્સ જરૂરથી। ઓલ ધ બેસ્ટ।